હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર મિત્રો આપણે જોઈ રહ્યા છે એનસીઆરટી બેઝડ સિરીઝ જેની અંદર આજનો આપણો વિષય છે ઇતિહાસ અને આજે આપણે ચર્ચા કરીશું વૈદિક યુગ વિશે આગળના વિડીયોઝમાં આપણે જોયું હતું કે લોકો આદિમાનવથી લઈને અત્યાર સુધીનું સફર કેવી રીતે વિતાવ્યું તેમણે ત્યારબાદ આપણે પાષાણ યુગની ચર્ચા કરી હતી તેના બાદ હડપ્પા સંસ્કૃતિ ઉપર આપણી ચેનલ પર એક સંપૂર્ણ ડિટેલ્ડ વિડીયો મૂકવામાં આવેલો છે તે પછીના યુગની આપણે વાત કરીએ એટલે કે વૈદિક યુગની મિત્રો આપણે શું જાણીએ છીએ કે ભારતમાં હડપ્પીય નગરી સભ્યતા જે હતી તે ઈસવીસન પૂર્વે સત્તરસો પચાસની આસપાસ પતન તરફ જઈ રહી હતી અને તે સમયે આ સભ્યતા વૈદિક સભ્યતા એ ગ્રામીણ સભ્યતામાં રૂપાંતરિત થઈ રહેલી હતી અને વૈદિક એજ વૈદિક યુગની આપણે વાત કરીએ તો તે ક્યાંથી શરૂ થાય છે લગભગ ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ તો હડપ્પીય સંસ્કૃતિનું પતન થયું સત્તરસો પચાસની આસપાસ અને આ જે વૈદિક યુગ છે તેની શરૂઆત થઈ ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ તો વચ્ચેનો જે અઢીસો ત્રણસો વર્ષનો સમયગાળો છે તેના વિશે આપણી પાસે કોઈ માહિતી નથી કારણ કે આપણને તે સમયના કોઈ લેખિત પુરાવા કે કોઈ પુરાતત્વીય સ્ત્રોત એવું કંઈ આપણને જોવા મળ્યું નથી તો હવે હડપ્પા સંસ્કૃતિના પતન બાદ આપણે વાત કરીશું વૈદિક સભ્યતાની વૈદિક યુગની કે જેની શરૂઆત થાય છે ઈસવીસન પૂર્વે પંદરસોથી તો ઈસવીસન પૂર્વે પંદરસોથી લઈને ઈસવીસન પૂર્વે છસો સુધીનો જે સમયગાળો છે તેને આપણે ઓળખીએ છીએ વૈદિક યુગ તરીકે હવે આ વૈદિક યુગની વાત કરીએ તો વૈદિક યુગની શરૂઆત થાય છે ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ અને આ સમય દરમિયાન ભારતમાં ઇન્ડો આર્ય એટલે કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો કે જે આર્ય હતા આ જે આર્ય લોકો હતા તેમણે ભારતના ઇતિહાસમાં શું ભાગ ભજવ્યો તેમની લાક્ષણિકતાઓ તેમની સંસ્કૃતિ તે દરેકને આપણે કહીએ છીએ વૈદિક યુગ તો હવે મિત્રો જોઈએ કે આ જે આર્ય લોકો હતા તેમણે ભારતમાં કઈ રીતે આવ્યા અને તેમના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો આ જે આર્ય લોકો છે આ આર્ય લોકો જે છે તે રશિયાના સ્ટેપીઝના મેદાનોમાં રહેતા હતા તેવું કંઈક કહેવામાં આવે છે અહીંયા આગળ જે રશિયા છે આ રશિયાનો દક્ષિણ ભાગ કે જેને યુરેશિયા કહેવામાં આવે છે આ જે ભાગ છે તે હવે મિત્રો આગળ એ ભૂગોળનો જે વિષય હતો તેની અંદર મેં તમને સમજાવ્યું હતું કે યુરેશિયા ભાગ કોને કહેવાય છે તો જે દક્ષિણ રશિયાનો ભાગ હતો કે જેને યુરેશિયા કહેવામાં આવે છે ત્યાં આગળના સ્ટેપીઝના મેદાનો હતા ત્યાં આગળ આ આર્ય લોકોની વસ્તી આવેલી હતી અને ત્યાં આગળથી તેઓ ભારતમાં પ્રવેશ કર્યો ભારતની અંદર હવે આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા આગળ તો હિમાલયના પર્વતો છે જેના કારણે તેમનું આવવું મુશ્કેલ હતું તો આ જે આર્ય લોકો હતા તે પશ્ચિમ તરફથી હેબરની ઘાટીઓમાંથી ભારત તરફ પ્રવેશ્યા તો હવે મિત્રો જોઈએ કે આ જે આર્ય લોકો હતા તેમની વાત કરીએ તો મૂળભૂત રીતે ઈસવીસન પૂર્વે ચાર હજારની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયાના સ્ટેપીસના મેદાનોમાં વસતા હતા ત્યાંથી તેઓ ઘાસચારાની શોધમાં ભારત તરફ આવ્યા શા માટે ઘાસચારાની શોધમાં કારણ કે આ જે પ્રજા હતી તે પશુપાલન સાથે સંકળાયેલી હતી અને પશુપાલન સાથે સંકળાયેલી આ પ્રજા એ ઘાસચારાની તંગીના કારણે દક્ષિણ રશિયામાંથી સ્થળાંતર કરીને મધ્ય એશિયા તરફ આવી અને મધ્ય એશિયામાં આવેલી આ જુદી જુદી ટોળકીઓ એ ઈસવીસન પંદરસો પૂર્વેની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના હેબર ઘાટના માર્ગેથી ભારતમાં પ્રવેશી તો ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ આ જે આર્ય લોકો હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગેથી જે ભારતની અંદર પ્રવેશ્યા ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ આપણા વૈદિક યુગની કારણ કે આ આર્ય લોકો આવ્યા તેમણે પોતાની સંસ્કૃતિ અને ભાષા લઈને આવ્યા અને આ સંસ્કૃતિ અને ભાષાની આસપાસ જ ક્યાંક રહેલો છે આપણો વૈદિક યુગ તો આપણે આ આર્ય લોકોની વાત કરીએ તો પહેલાં જ મેં વાત કરી કે તેઓ પશુપાલક હતા પશુપાલનમાં પણ મુખ્યત્વે તેઓ ઘોડા અને ગાય પાળતા હતા અહીંયા તમે જોઈ શકો છો મુખ્યત્વે તે ઘોડા અને ગાય પાળતા હતા આ ઉપરાંત ઘેટા બકરા જેવા ઘાસચારા જે ખાતા હોય તેવા પશુઓનું તેમને પાલન કરતા હતા અને આ ઘાસચારાની તંગીના કારણે તેઓ સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા હતા તો આમ ઘોડા અને ગાય એ તેમના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતા ઘોડા અને ગાયનું પાલન તેમના માટે ખૂબ જ મહત્ત્વનું હતું આ ઉપરાંત વાત કરીએ તો સાથે સાથે માટીના વાસણો પણ તેમની એક આગવી ઓળખ હતી માટીના વાસણોથી તેમણે ઓળખાયા શા માટે કારણ કે એમના જે માટીના વાસણો હતા તેવા જ આપણને પુરાવાઓ મધ્ય એશિયામાં મળી આવ્યા દક્ષિણ રશિયામાં મળી આવ્યા અને તે જ માટીના પુરાવાઓ આપણને આર્ય સંસ્કૃતિ દરમિયાન મળી આવ્યા જેથી આપણે કહી શક્યા કે મધ્ય એશિયાથી અથવા તો દક્ષિણ રશિયાથી સ્થળાંતર કરીને આ પ્રજાતિ એ ભારતમાં આવી છે તે આપણને કઈ રીતે ખબર પડી માટીના વાસણોના પુરાવાઓના કારણે હવે આગળ વાત કરીએ તો આ જે આર્ય લોકો હતા તેઓ સંસ્કૃત ભાષા બોલતા હતા અથવા તો ઇન્ડો યુરોપિયન ભાષા જેને કહેવામાં આવે છે કે જેના પરથી લેટિન અને ગ્રીક ભાષા ઉતરી આવી તો આ લોકોની ભાષા શું હતી સંસ્કૃત ભાષા હતી ઇન્ડો યુરોપિયન ભાષા હવે વાત કરીએ કે તે લોકો તે સમયે ધનુષબાળ પણ ધરાવતા હતા ધનુષબાળ સાથે તેઓ પોતાનું સ્થળાંતર કર્યું હતું ધનુષ રાખ હાથમાં ધનુષ પકડેલું અને બાળ રાખવા માટે ટોપલી પણ તેઓ સાથે રાખતા હતા પૂજા અર્ચનાની વાત કરીએ તો તેઓ અગ્નિ પૂજા કરતા હતા અગ્નિ દેવનું વધારે સ્મરણ કરતા હતા સોમરસનું પાન કરતા હતા સોમ એટલે કે ચંદ્ર તો ચંદ્રની પણ પૂજા ઉપાસના તેઓ કરતા હતા આમ તેઓ પ્રકૃતિ પ્રેમી હતા કારણ કે તેઓ પ્રકૃતિ સાથે સંકળાયેલા દરેક વસ્તુની પૂજા કરતા હતા જેમ કે વૃક્ષ છે પહાડ નદીઓ સૂર્ય ચંદ્ર આમ પ્રકૃતિ પ્રેમી પ્રકૃતિની પૂજા કરતા હતા આગળ જોઈએ તો તે સમયમાં પશુબલિનો પણ રિવાજ આપણને જોવા મળ્યો છે ઋગ્વેદની અંદર ઘણી જગ્યાઓએ પશુબલિનો રિવાજ આપણને જોવા મળ્યો છે અને સપ્તસિંધુ પ્રદેશમાં તેઓ નિવાસ કરતા હતા હવે મિત્રો વાત કરીએ કે આ જે આર્ય લોકો આવ્યા આપણે તો કહ્યું કે તેઓ દક્ષિણ એશિયાથી અથવા તો દક્ષિણ રશિયાથી અને મધ્ય એશિયામાંથી આવેલા લોકો છે પરંતુ ઘણા બધા વિદ્વાનો તેને અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય તેવું કહેવા માગે છે આપણે વાત કરીએ તો ભારતના લોકો લોકમાન્ય તિલક અને દયાનંદ સરસ્વતી તે બંનેનું કહેવું હતું કે આ જે આર્ય લોકો છે તે ઉત્તર ધ્રુવ અને તિબેટથી આવેલા લોકો છે જ્યારે મહાન ઇતિહાસકાર મેક્સ મૂલર અર્થશાસ્ત્રી મેક્સ મૂલરનું કહેવું હતું કે તેઓ મધ્ય એશિયાથી આવ્યા છે અને મોટાભાગે ઘણા બધા વિદ્વાનોએ આના ઉપર ચર્ચા અને પોતાના મત આપ્યા છે અને તેમાંથી સર્વસામાન્ય મત પ્રમાણે આખરે એ નક્કી કરવામાં આવ્યું છે કે આર્યોનું મૂળ સ્થાન એ મધ્ય એશિયા છે અને મિત્રો મેક્સ મુલર દ્વારા જ ઈસવી સન અઢારસો ને ત્રેપનમાં સૌ પ્રથમ આપણને આર્ય શબ્દ આપવામાં આવ્યો તો આપણને આર્ય શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો મેક્સ મુલર દ્વારા તો મેક્સ મુલર દ્વારા કહેવામાં આવ્યું કે અઢારસો ત્રેપનમાં આર્યોનું મૂળ સ્થાન એ મધ્ય એશિયા હતું તો આ મિત્રો વાત કરીએ આપણે આર્ય લોકો વિશે હવે આપણે જોયું કે આ જે આર્ય લોકો હતા એ હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટમાંથી પ્રવેશીને ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને સપ્તસિંધુ પ્રદેશ આગળ વસ્યા તો હવે મિત્રો વાત કરીએ આ સપ્તસિંધુ પ્રદેશની કે તે કયો પ્રદેશ છે તો ભારત દેશના વાયવ્ય વિસ્તારની વાત કરીએ વાયવ્ય ખૂણો એટલે કયો થશે મિત્રો જો આપણે આ રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ તો આ ખૂણો છે વાયવ્ય ખૂણો હવે આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર વાયવ્ય ખૂણો એટલે તેનો પાકિસ્તાન તરફનો ભાગ થશે અને તે બાજુ કઈ નદીઓ આવેલી છે સિંધુ નદી કે જેને સપ્ત નદી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સિંધુ નદીની સહાયક નદીઓ જે છે જેલમ ચિનાબ રાવી બિયાસ સતલુજ આ પાંચ તેની સહાયક નદીઓ સિંધુ અને સરસ્વતી આમ આ સાત નદીઓ ભેગી મળીને જે પ્રદેશ બનાવે છે તેને કહેવાય છે સપ્તસિંધુ પ્રદેશ અને આ સપ્તસિંધુ પ્રદેશની અંદર આર્યો આવીને વસ્યા હતા તો હવે મિત્રો આ જે સપ્તસિંધુ પ્રદેશ છે તેના વિશે ઋગ્વેદની અંદર ઘણો બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેની વાત કરીએ આપણે કે જે વૈદિક સંહિતા છે વૈદિક જેટલું પણ સાહિત્ય આપણને મળી આવ્યું છે આ સાહિત્યની અંદર નદીઓની વાત કરીએ તો વૈદિક સાહિત્યની અંદર આપણને એકત્રીસ નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે એકત્રીસ જેટલી નદીઓનો ઉલ્લેખ વૈદિક સાહિત્યની અંદર આપણને જોવા મળે છે જેમાંથી ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદની અંદર પચીસ નદીઓ જોવા મળે છે અને વાત કરીએ ઋગ્વેદની અંદર એક નદી સુક્ત આપેલું છે ઋગ્વેદની અંદર ઘણા બધા સુક્તો આવેલા છે પુરુષ સુક્ત નદી સુક્ત નાદિત નાસદીય સુક્ત જુદા જુદા વિષય રિલેટેડ જુદા જુદા સુક્ત આવેલા છે તો આમ નદી વિષયક નદી સુક્ત આવેલું છે અને આ જે નદી સુક્ત આવેલું છે ઋગ્વેદની અંદર તેની અંદર એકવીસ નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ટોટલ જે વૈદિક યુગ છે તેમાં એકત્રીસ નદીઓનો ઉલ્લેખ છે ઋગ્વેદની અંદર પચીસ નદીઓનો ઉલ્લેખ છે અને ઋગ્વેદની અંદર જે નદી સુક્ત આવેલું છે આ નદી સુક્તની અંદર એકવીસ નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે જોઈએ કે વૈદિક યુગમાં સૌથી મહત્વપૂર્ણ નદી તો તે છે સિંધુ નદી સૌથી મહત્વપૂર્ણ નદી જો કોઈ તેમના માટે હોય તો તે છે સિંધુ નદી સૌથી પ્રાચીન નદીની વાત કરવામાં આવે તો તે છે સરસ્વતી નદી સૌથી પ્રાચીન સરસ્વતી ગંગા અને યમુના નદીનો તેમાં એક બે વાર ઉલ્લેખ થયેલો છે અને આ ઉપરાંત અફઘાનિસ્તાનની એક કુંભા નદી છે જેનો ઉલ્લેખ પણ આપણને ઋગવેદમાં જોવા મળે છે તો ઋગવેદમાં જોવા મળતી અફઘાનિસ્તાનની નદી કઈ છે તે છે કુંભા અને મિત્રો વાત કરીએ તો નદીઓ ઉપરાંત હિમાલય પર્વત અને તેનું એક શિખર મુજવંત તેનો પણ ઉલ્લેખ આપણને ઋગવેદમાં જોવા મળે છે હિમાલયનો એક શિખર છે મુજવંત તેનો ઉલ્લેખ પણ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે તો આમ આ જે આર્ય લોકો છે તે સપ્તસિંધુ પ્રદેશમાં આવીને વસ્યા નાના મોટા યુદ્ધો કર્યા અને ઘાસચારાની શોધમાં સ્થળાંતર કરતા રહ્યા અને ત્યાંથી તેઓ પૂર્વ તરફ ભારતમાં અહીંયાથી પ્રવેશીને પૂર્વ તરફ તેઓ આગળ વધતા રહ્યા અને લગભગ એક હજાર વર્ષ પૂર્વે સુધીમાં ઈસવીસન પૂર્વે એક હજાર વર્ષ સુધીમાં આ જે આર્ય લોકો હતા તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી પહોંચી ગયા હતા તો આમ તેઓ યુદ્ધો લડતા રહ્યા અને ઘાસચારાની શોધમાં ઉત્તર પૂર્વ આખું ભારત તેમણે કવર કરી લીધું ઉત્તર પૂર્વ ભારતની અંદર તેઓએ પોતાની સંસ્કૃતિ પહોંચાડી દીધી અને પોતે ત્યાં વસવાટ કરવા લાગ્યા હવે મિત્રો આપણે નદીઓની વાત કરી તો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે નદીઓના પ્રાચીન નામ તો આપણે જોઈ લઈએ કે કઈ નદીનું પ્રાચીન નામ શું હતું તો જેલમ નદીનું પ્રાચીન નામ હતું વિતસ્તા ચીનાબ નદીની વાત કરીએ ચીનાબનું પ્રાચીન નામ હતું અસ્કીની રાવી નદીનું પ્રાચીન નામ હતું પુરુષણી વ્યાસ નદી જેને પ્રાચીન કાળમાં કહેવાતી હતી વિપાશા સતલુજ નદીને કહેવાતી હતી શતુદ્રી ગંડક નદીનું ઋગ્વેદમાં નામ છે સદાનીરા કાબુલ કે જે અફઘાનિસ્તાનમાં આવેલું છે અને અફઘાનિસ્તાનની એક નદી કે જેનું નામ હતું કુંભા પ્રાચીન સમયમાં અને નર્મદાની વાત કરીએ કે જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં રેવા તરીકે કરવામાં આવેલ છે તો ઘણી વખત મિત્રો પૂછાઈ જાય છે કે નદીનું પ્રાચીન નામ કહો અથવા પ્રાચીન નદી હાલ કયા નામે ઓળખાય છે તો તેના માટે આ કોષ્ટક એક વખત જોઈ લેજો હવે મિત્રો આપણે વાત કરીએ વૈદિક યુગની તો વૈદિક યુગ વેદ આપણે ચાર વેદને ઓળખીએ છીએ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તો આ જે વેદ શબ્દ છે આ શબ્દ આવ્યો ક્યાંથી તો વેદ શબ્દ એ વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે વિદ ધાતુ કે જેનો અર્થ થાય છે જાણવું મિત્રો પરીક્ષામાં એક વખત પૂછાયેલું છે કે વેદ શબ્દનો અર્થ જણાવો અને તેનો જવાબ હતો જ્ઞાન તો મિત્રો જ્ઞાન એટલે પણ શું કંઈક જાણવું આપણે જ્ઞાની કોને કહીએ કે જે કંઈક જાણતો હોય જેના પાસે કોઈ વાતની જાણકારી હોય તેને આપણે જ્ઞાની કહીએ તો આમ વિદ ધાતુ કે જેનો અર્થ થાય છે જાણવું તેના પરથી શબ્દ આવ્યો વેદ અને વેદની રચના થઈ તે સમય એટલે કે વૈદિક યુગ હવે મિત્રો વૈદિક યુગને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ ઋગવેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ જ્યારથી ઋગ જ્યારથી વૈદિક કાળની શરૂઆત થઈ એટલે કે ઈસવીસન પૂર્વે પંદરસોથી ત્યારથી લઈને ઈસવીસન પૂર્વે એક હજાર સુધીનો જે સમયગાળો છે તેને કહેવાય છે ઋગ્વેદિક કાળ કે જે સમયની અંદર ઋગ્વેદની રચના થઈ હતી ત્યારબાદ જોઈએ તો ઈસવીસન પૂર્વે એક હજારથી લઈને છસો સુધીનો સમયગાળો એટલે કે ઉત્તર વૈદિક કાળ કે જેની અંદર વેદ ઉપરાંત અન્ય સાહિત્યની રચના થઈ હતી હવે મિત્રો જોઈએ તો આ જે ઋગ્વેદિક કાળ છે તેને શ્રુતિ સાહિત્ય પણ કહેવામાં આવે છે અને ઉત્તર વૈદિક કાળના સાહિત્યને સ્મૃતિ સાહિત્ય કહેવામાં આવે છે શ્રુતિ સાહિત્ય એટલે કે એવું સાહિત્ય કે જેને સાંભળવામાં આવતું હતું લોકો દ્વારા અને સ્મૃતિ સાહિત્ય એટલે કે એવું સાહિત્ય કે જેને સમજવામાં આવતું હતું શ્રુતિ સાહિત્યની વાત કરીએ તો શ્રુતિ સાહિત્યની અંદર સમાવેશ થતો હતો આપણા ચાર વેદનો ઉપનિષદો આરણ્યક બ્રાહ્મણ ગ્રંથ આ બધાનો સમાવેશ એ શ્રુતિ સાહિત્યની અંદર કરવામાં આવતો હતો અને વેદાંગ ઉપવેદ આનો સમાવેશ એ સ્મૃતિ સાહિત્યની અંદર કરવામાં આવે છે તો હવે મિત્રો આજે આપણે જોઈશું આજના ટોપિકમાં ઋગ્વેદિક કાળ કે ઋગ્વેદિક કાળની અંદર જે વેદની રચના થઈ ઋગ્વેદ તેની આપણે વાત કરીશું અને આ ઋગ્વેદના કાળ દરમિયાન ઋગ્વેદમાંથી આપણને જે માહિતી મળે છે આર્યોના જીવન વિશેની તેની આપણે ચર્ચા કરીશું તો મિત્રો શ્રુતિ સાહિત્યની અંદર ઋગ્વેદિક કાળમાં સૌ આપણે વાત કરીએ આજે ઋગ્વેદની તો ઋગ્વેદની અંદર જોઈએ તો ઋગ્વેદ જે છે તે સૌથી જૂનો વેદ છે લગભગ ઈસવીસન પૂર્વે બારસોની આસપાસ તેની રચના થઈ હતી અને ચારેય વેદમાં સૌથી જૂનો વેદ એ ઋગ્વેદ છે અંદર દસ મંડળ એક હજાર ને ઋચા અથવા તો સ્તુતિ અને દસ હજાર પાંચસો ને શ્લોક આવેલા છે તો આ દસ મંડળની અંદર એક હજાર અઠ્યાવીસ ઋચા સ્તુતિ કે જેણે આપણે કહીએ છીએ વખાણ સ્તુતિ એટલે શું વખાણ તો તેમના ભગવાનોના તેમની સંસ્કૃતિના વખાણ એ આપણને ઋગ્વેદની અંદર જોવા મળે છે હવે ઋગ્વેદની અંદર જે મંત્રો આવેલા છે આ મંત્રોનું જે ઉચ્ચારણ કરે તેને કહેવાય છે હોર્તુ મંત્રોનું ઉચ્ચારણ કરનારને કહેવાય છે હોર્તુ આ રીતે યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનારને અધ્વર્યુ કહેવાય છે સામવેદના મંત્રોનું ઉચ્ચારણ કરનારનું પણ અલગ નામ છે તો ચારેય વેદના મંત્રોના ઉચ્ચારણ કરનારને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે જેમાંથી ઋગ્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનાર જે વ્યક્તિ હોય જે બ્રાહ્મણ હોય તેને કહેવાય છે હોર્તુ હવે મિત્રો વાત કરીએ કે આ ઋગ્વેદની અંદર જે મંત્રો આવેલા છે જે સ્તુતિઓ આવેલી છે તેની અંદર શું આપણને જાણવા મળે છે તો ઋગ્વેદ જે છે તે જીવન મૃત્યુ સૃષ્ટિ બલિદાન આનંદ અને સોમદેવની આકાંક્ષાઓ આ દરેકનો સમાવેશ એ આપણને ઋગ્વેદના વિષયોમાં જોવા મળે છે અને મિત્રો વાત કરીએ કે ઋગ્વેદના કેટલા દેવતાઓની વાત કરવામાં આવી છે તો તેમના મુખ્ય દેવતાઓ હતા ઇન્દ્ર અગ્નિ વાયુ વરુણ રુદ્ર આદિત્ય આ ઉપરાંત તેમણે દેવીઓની પણ ઉલ્લેખ કર્યો છે ઋગ્વેદની અંદર ઉષા કે જે સવારની દેવી છે પૃથ્વી વાક આ દેવીઓનો ઉલ્લેખ પણ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે હવે મિત્રો વાત કરીએ કે જે આપણા ચાર વેદ છે આ ચારેય વેદનો સાર આ ચારેય વેદનો અર્થ એ આપણને ઉપવેદમાં આપવામાં આવેલો છે તો ચારેય વેદના પોતપોતાના ઉપવેદ છે તો ઋગ્વેદનો ઉપવેદ એ આપણને આયુર્વેદ મળે છે આયુર્વેદ એ ઋગ્વેદનો ઉપવેદ ગણાય છે આ ઉપરાંત વાત કરીએ તો ઘણી વખત તમે સાંભળ્યું હશે સંસ્કૃત વાક્ય અસ્તોમાં સદ્ગમય કે જેનો અર્થ થાય છે કે અસત્ય તરફથી સત્ય તરફ લઈ જાઓ તો આ વાક્ય એ આપણને ક્યાંથી મળેલું છે ઋગ્વેદમાંથી અસ્તોમાં સદગમય વાક્યનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળ્યો હતો આ ઉપરાંત આપણે વાત કરીએ નાસદીય સુક્તની તો મિત્રો ઋગ્વેદની અંદર જુદા જુદા વિષયોને રિલેટેડ જુદા જુદા સૂક્ત આવેલા છે જેમાં આગળ આપણે વાત કરી નદી સૂક્તની કે જેની અંદર નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ જ રીતે નાસદીય સુક્ત નાસદીય સૂક્તની અંદર વાત કરવામાં આવી છે જગતની ઉત્પત્તિની તો પૃથ્વી પર જીવનનું ઉત્પન્ન કઈ રીતે થયું તેની વાત એ આપણને નાસદીય સૂક્તમાં ઋગ્વેદની અંદર જોવા મળે છે તો મિત્રો આ જે ઋગ્વેદ છે તેની અંદર આપણને આર્યોની સંસ્કૃતિ આર્યોનું જીવન તેમની અર્થવ્યવસ્થા રાજવ્યવસ્થા આ દરેક વિશે પણ માહિતી મળે છે તેમના ધર્મ પૂજા અર્ચના સંસ્કૃતિ વિશેની આપણને માહિતી મળે છે તો આર્યોનું જીવન કેવું હતું તેની દરેક વાત આપણને ઋગ્વેદમાંથી જાણવા મળી તો ઋગ્વેદને કહેવામાં આવે છે આર્યોના જીવનની આરસી આરસી એટલે કે અરીસો મિરર આપણે જેને કહીએ તો આર્યોના જીવનની આરસી તરીકે કયો વેદ ઓળખાય છે ઋગ્વેદ અને આવું આપણને કોણે કહ્યું સાહિત્યકાર મનુભાઈ પંચોળી દ્વારા ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કોના દ્વારા કહેવામાં આવી મનુભાઈ પંચોળી કે જેઓ દર્શક ઉપનામથી પ્રખ્યાત હતા હવે મિત્રો વાત કરીએ કે આ જે ઋગ્વેદ છે જેની અંદર આપણને દસ મંડળ જોવા મળ્યા તો આ મંડળમાંથી આપણને શું શું જાણવા મળ્યું તેની ચર્ચા કરીએ કારણ કે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય છે કે આના વિશે ઋગ્વેદના કયા મંડળમાં પૂછવામાં આવેલું છે કયા મંડળમાં તેની વાત કરવામાં આવી છે તો મિત્રો જોઈએ સૌ પ્રથમ કે જે પહેલું મંડળ છે તે સૌથી નવું મંડળ છે એટલે કે ઋગ્વેદના દસ મંડળની અંદર સૌથી છેલ્લે કયા મંડળની રચના થઈ હતી પ્રથમ મંડળની બીજાથી લઈને સાતમા મંડળની વાત કરીએ તો તે સૌથી પ્રાચીન છે કે જેને ગૌત્ર મંડળ તરીકે ઓળખવામાં આવે છે તો ઋગ્વેદની અંદર ગૌત્ર મંડળ તરીકે કયા મંડળ ઓળખાય છે બીજા મંડળથી લઈને સાતમા મંડળ સુધી તો મિત્રો અહીંયાથી આપણને શું ખબર પડી કે ઋગ્વેદની અંદર સૌથી પહેલાં બીજા મંડળથી લઈને સાતમા મંડળની રચના થઈ ત્યારબાદ આઠમા નવમા અને દસમા મંડળની રચના થઈ હશે અને ત્યારબાદ સૌથી છેલ્લે પ્રથમ મંડળની રચના થઈ હવે મિત્રો વાત કરીએ કે ત્રીજા મંડળની અંદર આપણને ગાયત્રી મંત્ર જોવા મળે છે આપણે હાલ જે ગાયત્રી મંત્રની ઉપાસના કરીએ છીએ આ ગાયત્રી મંત્રની ઉપાસના એ કયા ભગવાન માટે કરવામાં આવેલી છે સૂર્ય ભગવાન માટે જે આપણે મંત્ર કહીએ છીએ ગાયત્રી મંત્ર તેની કોની ઉપાસના છે સૂર્ય ભગવાનની ઉપાસના અને તે આપણને કયા મંડળમાં જોવા મળે છે ઋગ્વેદના ત્રીજા મંડળની અંદર હવે મિત્રો ગાયત્રી મંત્રની રચના એ કોના દ્વારા થઈ છે ગાયત્રી મંત્રની રચના એ કરી છે વિશ્વામિત્ર ઋષિએ તો આમ આપણે કહી શકીએ કે ઋગ્વેદના ત્રીજા મંડળની રચના કોણે કરી છે વિશ્વામિત્ર ઋષિએ ચોથા મંડળની વાત કરીએ તો તેની અંદરથી આપણને આર્યોની કૃષિ વ્યવસ્થાની જાણકારી મળે છે તે સમયની ખેતીવાડી વિશેની જાણકારી આપણને ચોથા મંડળમાં આપેલી છે સાતમા મંડળની વાત કરીએ તો સાતમા મંડળની અંદર વાત કરવામાં આવી છે દાસરાગ્ય યુદ્ધ વિશે આ જે દાસરાગ્ય યુદ્ધ છે તે પુરુષણી નદીના કિનારે થયું હતું રાજા સુદાસ અને તેમના સામે અન્ય દસ રાજ્યોના રાજાઓ વચ્ચે તો એક તરફ દસ રાજ્યના રાજાઓ અને બીજી તરફ રાજા સુદાસ તેમ છતાં પણ રાજા સુદાસ એ દસેય રાજાઓને હરાવીને આ યુદ્ધમાં વિજેતા બને છે તો આમ રાજા સુદાસના વિજયની ગાથા એ સાતમા મંડળના દાસ રાજ્ય યુદ્ધની અંદર કરવામાં આવી છે નવમા મંડળની વાત કરીએ તો નવમા મંડળની અંદરથી સોમરસની વિશેષતા આપણને જોવા મળે છે સોમરસ એટલે કે ચંદ્રની ઉપાસના ચંદ્ર ભગવાનની ઉપાસના વિશે આપણને નવમા મંડળમાં જોવા મળે છે આગળ પણ મેં વાત કરી કે આર્ય લોકો એ સોમરસનું પાન કરતા હતા એટલે કે ચંદ્રની ઉપાસના કરતા હતા તો તેનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે ઋગ્વેદના નવમા મંડળની અંદર દસમા મંડળની વાત કરીએ તો દસમા મંડળની અંદર પુરુષ સુક્ત આવેલું છે અને આ પુરુષ સુપની અંદર વર્ણ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ રીતના જે વર્ણ વ્યવસ્થા છે તેની વાત દસમા મંડળમાં કરવામાં આવી છે ઋગ્વેદના તો મિત્રો જોઈએ કે આ ઋગવેદની રચના એ કયા ઋષિઓ દ્વારા થઈ છે તો ઋગ્વેદની રચનામાં અંગીરા ભાર્ગવ વિશ્વામિત્ર વામદેવ અત્રિ ભારદ્વાજ વશિષ્ઠ કણવ અંગીરસ અને સુક્તિય આ બધા ઋષિઓ દ્વારા ઋગ્વેદની રચના કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વિદ્વાન સ્ત્રીઓ દ્વારા પણ ઋગ્વેદની રચનામાં ફાળો આપવામાં આવેલો છે કે જેને કહેવાય છે વિદુષી વિદુષી એટલે શું વિદ્વાન સ્ત્રી વિદુષી જેને કહેવામાં આવે છે તો લોપામુદ્રા ગાર્ગી શચી ઘોષા પોલોમી આ બધી વિદ્વાન સ્ત્રીઓ દ્વારા પણ ઋગ્વેદની રચનામાં ફાળો આપવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ કે આ જે ઋગ્વેદ છે તે આમ તો કહેવાય છે કે વેદો જે છે તે ઈશ્વર દ્વારા લખાયેલા છે ઈશ્વરે તેની રચના કરી છે પરંતુ તેની હસ્તલિપિઓ આપણને મળી આવી હતી આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે પુરાતત્વ ખાતાના જે સ્ત્રોત આપણને મળી આવ્યા છે હસ્તલિપિઓ હસ્તપ્રત મેન્યુસ્ક્રિપ્ટ જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે આ કયા સમયની છે તો તે જ રીતે આપણને ઋગ્વેદની ત્રીસ હસ્તલિપિઓ મળી આવી છે કે જે હાલમાં યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટર બે હજાર સાતમાં સામેલ કરવામાં આવી છે જેની દેખભાલ યુનેસ્કો દ્વારા હાલ કરવામાં આવી રહી છે તો અહીંયાથી આની આપણે વાત કરીએ કે મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટર આ છે શું તો મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટર કે જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો બાણુંમાં કરવામાં આવી હતી કે જેનો ઉદ્દેશ્ય છે કે વિશ્વના દસ્તાવેજોને સંપત્તિ તરીકે ગણીને તેનું રક્ષણ કરવાનું ઇતિહાસના જેટલા પણ આપણને દસ્તાવેજો મળી આવે છે પૂરા વિશ્વમાંથી તે દરેકને સંભાળ રાખવાનું અને તેમને સાચવવાનું તેમનું રક્ષણ કરવાનું કામ એ આ મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટર દ્વારા કરવામાં આવે છે કે જે યુનેસ્કોની હેઠળ કાર્ય કરે છે તો ઋગ્વેદની ત્રીસ હસ્તલિપિ પણ હાલમાં યુનેસ્કો પાસે છે કે જ્યાં તેનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ જે ઋગ્વેદની અંદરથી આપણને આર્યોના જીવન વિશે જે જાણવા મળ્યું તેની વાત કરીએ કે ઋગ્વેદિન કાલીનમાં કેવા રીત રિવાજો હતા તો મિત્રો ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ શું હતો તેમનો પરિવાર તેઓ હંમેશા પરિવારમાં રહેતા હતા અને તેઓની સમાજ રચના જે હતી તે પિતૃપ્રધાન હતી પુરુષોનું મહત્ત્વ વધારે હતું પિતૃપ્રધાન હતી પરંતુ મિત્રો પુરુષોનું મહત્ત્વ વધારે હતું તો સ્ત્રીઓનું સ્થાન પણ ઓછું નહોતું સ્ત્રીઓ પણ તેટલી જ મહત્વપૂર્ણ હતી તે સમયમાં એક પત્ની વ્રત ધર્મ હતો એક વ્યક્તિને એક જ પત્ની રાખવાનો હક હતો જે પહેલાંના જમાનામાં એક વ્યક્તિને બે ત્રણ પત્નીઓ હોય જે મુગલ કાળ દરમિયાન ચાલતું હતું આપણા રાજાઓ દરમિયાન ચાલતું હતું કે એક રાજાને એક કરતાં વધારે રાણીઓ હોય તેવું વૈદિક કાળમાં જોવા મળ્યું નથી ઋગ્વેદન કાળમાં એક પત્ની વ્રતનો ધર્મ હતો આ ઉપરાંત સ્ત્રીના લગ્ન એ પરિપક્વ ઉંમરે થતા હતા તો આપણને લગ્નના પણ કોઈ પુરાવા જોવા મળ્યા નથી ઋગ્વેદની અંદર બાળ લગ્ન થતા નહોતા સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા હતા હવે પરિવાર જે તેમનો છે તે એક વિશાળ જનસમૂહનો ભાગ હતો કે જેને વિષુ અથવા વંશ કહેવામાં આવતો હતો આગળ આપણે તેની ચર્ચા કરીશું તો આમ આ જે વેદકાલીન લોકો હતા તેમની અંદર વર્ણવ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી એટલે કે જે પુરુષ સૂક્તની અંદર આપણને જે વર્ણવ્યવસ્થા જોવા મળે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તે જન્મ પર આધારિત ન હતા તેમના વ્યવસાય એ જન્મ પર આધારિત નહોતા જેમ કે બ્રાહ્મણનો કોઈ દીકરો જન્મ્યો અને તેને સુથારી કામ કરવાની ઈચ્છા થઈ તો તે વૈશ્ય જાતિનો ગણાશે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ બ્રાહ્મણ જ હોય તેવું નહોતું તેમનો વ્યવસાય તેમનો વર્ણ એ જન્મ આધારિત નહોતો એટલે કે એક જ પરિવારમાં રહેતા જુદા જુદા સદસ્યો એ જુદો જુદો વ્યવસાય કરી શકતા હતા આ જે આર્યોની વાત કરીએ તો તેઓ ગોરા વર્ણના ઊંચા અને ખડતલ હતા અને ઋગ્વેદી કાળમાં સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતા હતા અને આ રાજન્યના રાજમાં મહિલાઓનું સ્થાન પણ અત્યંત સન્માનજનક હતું તેઓ રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતી હતી વિદ્યાભાસ કરવાનો પણ તેમને અધિકાર હતો તેઓ સ્વતંત્રતાપૂર્વક પોતાનો મત પણ આપી શકતા હતા આગળ પણ આપણે જોયું કે અપાલા ઘોષા લોપામુદ્રા ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની રૂચાઓ રચવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો તો આમ ઋગ્વેદિક કાળ જે હતો તેમાં સ્ત્રીઓને ઘણું ઊંચું અને સન્માનજનક સ્થાન આપવામાં આવ્યું હતું હવે વાત કરીએ ઋગ્વેદિક કાળની રાજ્ય વ્યવસ્થાની તો મિત્રો ઋગ્વેદિક કાળની જે રાજ્ય વ્યવસ્થા હતી તેમાં આપણે વાત કરીએ લોકોની કે લોકોની અંદર કેવી વ્યવસ્થા હતી તો તેમના માટે મૂળભૂત એકમ તેમનો શું હતો તેમનો પરિવાર આ જે પરિવારો હતા એ ઘણા બધા પરિવારો ભેગા થઈને એક ગામની રચના કરતા હતા આ ઘણા બધા ગામ ભેગા થઈને વિષુ એક વંશ બનાવતા હતા આ ઘણા બધા વંશ ભેગા થઈને એક જાતિ એક જાતિની રચના થતી હતી અને આ જાતિઓ ભેગી થઈને તેમનો એક હેડ કે જેને કહેવાતું હતું રાજન અથવા તો રાજા આ જે રાજા છે તે અંતે તેમના ઉપર શાસન કરતો હતો તો વૈદિક યુગમાં કબીલાઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે આ ઉપરાંત જોઈએ કે પશુપાલન સાથે આ લોકો સંકળાયેલા હતા તો ભટકતી સમાજ વ્યવસ્થાની જેમ રાજકીય વ્યવસ્થા પણ થોડી એવી જ હતી કે ઘણા બધા ગામો ભેગા કરી લેતા હતા તેમાંથી વિષુ બનાવતા હતા ઘણા બધા વંશ ભેગા કરીને જાતિ બનાવતા હતા આમ ફર ફરતા ફરતા રહેતા હતા એવું નહીં કે એક ગામમાં સ્થિર થઈ ગયા હતા તો હવે વાત કરીએ કે આ સિવાય વૈદિક યુગની અંદર સભા અને સમિતિ આ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી સભાની વાત કરીએ તો સભામાં મોટા ભાગે વડીલો બેસતા હતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા હતા કે જે આપણે વર્તમાનની રાજ્યસભા વિચારી લો તમે વર્તમાનમાં રાજ્યસભાનું જે કાર્ય છે કે જ્યાં મોટી ઉંમરના વડીલો બેસતા હતા અને ન્યાય આપવાનું કામ કરતા હતા જ્યારે સમિતિની વાત કરીએ તો સમિતિ એટલે હાલની લોકસભા આપણી વિચારી લો કે સમિતિની અંદર લોક સમુદાયના દરેક વ્યક્તિનો સમાવેશ થતો હતો અહીંયા આગળ નાના બાળકો પણ આવી શકતા હતા સ્ત્રીઓ પણ આવી શકતી હતી અને સ્ત્રીઓ પોતાનો મત પણ રજૂ કરી શકતી હતી તેમને પોતાની વાત મૂકવાનો પણ મોકો સમિતિમાં આપવામાં આવતો હતો તો સભા અને અને સમિતિને તમે હાલની 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 રાજ રાજ્યસભા લોકસભા તરીકે પણ વિચારી શકો છો હવે મિત્રો જોઈએ તો આ જે સમિતિ હતી સમિતિની અંદર દરેકનો સમાવેશ કરવામાં આવતો હતો દરેક વ્યક્તિનો સ્ત્રીઓનો પણ અને બાળકોનો પણ અને આ સમિતિનું મુખ્ય કાર્ય શું હતું તો સમિતિ જે છે તે ખાસ કરીને રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી તે સમયમાં પણ રાજાની ચૂંટણી થતી હતી તો રાજાની ચૂંટણીમાં આ સમિતિનો ભાગ રહેતો હતો સભા અને સમિતિની અંદર યુદ્ધનું આયોજન યુદ્ધમાં મળેલી ચીજોની વહેંચણી ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા વિચારણા થતી હતી અને સમિતિની અંદર તો મહિલાઓ પણ આ રાજકીય સંસ્થાઓમાં જોડાતી અને રાજતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હતી અને મેં જેમ કહ્યું રાજાની ચૂંટણી એ સમિતિમાં કરવામાં આવતી હતી તો આમ રાજાનું જે પદ હતું તે વંશ પરંપરાગત ન હતું રાજાનો છોકરો રાજા બનશે તેવી સિસ્ટમ અહીંયા આગળ નહોતી રાજાનું સ્થાન એ વંશ પરંપરાગત ન હતું સમિતિમાં તેની ચૂંટણી કરવામાં આવતી હતી અને આ રાજાને શું કહેવામાં આવતું હતું રાજન્ય હવે પુરોહિતની વાત કરીએ તો પુરોહિતનું સ્થાન એ રાજાને સલાહ સૂચન આપવાનું હતું જેને આપણે બ્રાહ્મણ કહીએ છીએ તો રાજાને સલાહ સૂચન આપવાનું કામ એ પુરોહિતનું હતું આ રાજાને રોજબરોજના કાર્યોમાં મદદ કરવા માટે સેનાની કુલપ એટલે કે કુટુંબનો વણો અને ગ્રામણી એટલે કે ગામનો મુખી આવા આગેવાનો પણ રહેતા હતા એટલે કે જુઓ સપોઝ કે આ એક ગામ છે તો આ ગામનો જે હેડ હશે ગામનો મુખી તે કહેવાતો હતો ગ્રામણી ત્યારબાદ વિષુ બને તો વિષુનો જે મુખ્ય માણસ હોય તેને કહેવાતું હતું કુલપ ત્યારબાદ જાતિ બને તો આ પૂરી જાતિનો જે મદદ કરનાર હોય સેનાની સેનાપતિ આ બધા જે આગેવાનો હતા આ આગેવાનો ભેગા મળીને રાજાને સલાહ સૂચન આપતા અને રાજ્યને સંભાળવામાં રાજ્યને ચલાવવામાં તેને મદદ કરતા હતા હવે આ જે સમાજ વ્યવસ્થા હતી તેની અંદર રથ બનાવનારનું સામાજિક સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હતું આ માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે કે તે સમયમાં જે રથ બનાવનાર હતા રથ બનાવનારનું સ્થાન એ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે યુદ્ધ એ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું તેમના રાજ્ય વ્યવસ્થામાં સૌથી મહત્વપૂર્ણ શું હતું યુદ્ધ અને યુદ્ધ કરવા માટે શાની જરૂર પડે રથની તો રથનો ઉપયોગ તેઓ યુદ્ધ જીતવા માટે કરતા હતા આથી રથ બનાવનારનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને આ જે લોકો હતા તે રાજાને કર સ્વરૂપે ભેટ અને સોગાદો આપતા હતા કે જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવે છે આપણે હાલ પશુ બલિ ચડાવીએ તો તે પણ શું હોય છે આપણી તરફથી ભગવાનને એક ગિફ્ટ હોય છે કે લો અમે તમને એક ભેટ સોગાદ તરીકે આપીએ છીએ તો તે રીતે તે સમયમાં જે પણ ભેટ સોગાદો આ લોકો દ્વારા રાજાને આપવામાં આવતી હતી તેને કહેવામાં આવતું હતું બલિ બલિ એટલે શું ભેટ સોગાદ લોકો દ્વારા રાજાને આપવામાં આવતી ભેટ સોગાદ કે જેના આધારે તેમની રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી તેને કહેવામાં આવતું હતું બલી આનો ઉલ્લેખ આપણને આ બધી આપણે વાતો કરીએ છીએ કે વૈદિક સમયમાં આવા લોકો હતા તેમના આવા કાર્યો હતા તે બધું આપણને ખ્યાલ કઈ રીતે આવ્યો કે તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવેલો છે હવે મિત્રો વાત કરીએ કે આ જે સમય હતો તે સમયની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ વિશે તો ઋગ્વેદની અંદર વૈદિક યુગના ધાર્મિક જીવન પર પણ ખાસ ચર્ચા કરવામાં આવે છે સમાજનું સ્વરૂપ જનજાતીય અને પિતૃપ્રધાન હતું તે તો આપણે જોયું તો તેના કારણે ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ મળતો નથી થોડી ઘણી દેવીઓ જોવા મળે છે જેમ કે ઉષા અદિતિ આ દેવીઓનો ઉલ્લેખ એ ઋગ્વેદમાં છે પરંતુ મોટા ભાગે પુરુષ પ્રધાન હોવાના કારણે તેની અંદર દેવોનો ઉલ્લેખ મળવા જોવા મળે છે અને તેના બદલે પ્રાકૃતિક કે પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવતાઓ વધુ જોવા મળે છે જે હાલ આપણે જોઈએ છીએ વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમના કરતાં પ્રકૃતિ સાથે સંકળાયેલા જે દેવતાઓ છે તે આપણને ઋગ્વેદમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે તો આ દેવતાઓની વાત કરીએ તો પહેલાં જ છે તેમના સૌથી ફેવરેટ તેમના પ્રિય દેવતા એટલે કે ઇન્દ્ર દેવતા ઇન્દ્ર એ તેમના મુખ્ય દેવ હતા કે જે વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા ઋગ્વેદની અંદર ઇન્દ્રનો ઉલ્લેખ સૌથી વધુ વખત બસો પચાસ વખત ઇન્દ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વરસાદ અને યુદ્ધના દેવતા હતા આ ઉપરાંત વાત કરીએ તો પવન એ ઇન્દ્રની સાથે સંકળાયેલા દેવ હતા એટલે કે વાયુદેવ હવે વરસાદ અને પવન એ તેમના જીવનના મહત્વપૂર્ણ પાસા હતા આથી ઇન્દ્રદેવ અને વાયુદેવ એ તેમના માટે મહત્વના હતા આ ઉપરાંત એક મહત્વપૂર્ણ દેવ હતા કે જે છે અગ્નિદેવ અગ્નિને તેઓ ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા કારણ કે બાકી બધા જે દેવ હતા તેને તો આપણે જોઈ શકતા નથી આપણે ફક્ત માનીએ છીએ પરંતુ અગ્નિ એક એવી વસ્તુ છે કે જેને આપણે દેવ તરીકે માનીએ છીએ કે જેને આપણે સાક્ષાત જોઈ શકીએ છીએ અનુભવીએ છીએ તો અગ્નિ એ તેમના માટે ઈશ્વર અને માનવને જોડતી કડી સમાન હતું એટલા માટે યજ્ઞ એ તેમની સાથે સંકળાયેલું ખાસ સાંસ્કૃતિક લક્ષણ છે હિન્દુ ધર્મની પણ આપણે વાત કરીએ તો સૌથી ખાસ સાંસ્કૃતિક લક્ષણ આપણા માટે શું છે યજ્ઞ કે જેની અંદર અગ્નિ પ્રગટાવીને તેમાં આહુતિ આપવામાં આવે છે તો આમ આ યજ્ઞની અંદર જે આપણે આહુતિ આપીએ છીએ તેને જ તેઓ કહે છે કે ઈશ્વર અને માનવને જોડતી કડી સમાન એ અગ્નિદેવ છે અને તેઓ માનતા હતા કે યજ્ઞ કરવાથી ઇન્દ્રદેવ ખુશ થાય છે અને વરસાદ લાવે છે તો આમ ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ તેમના માટે અગ્નિ હતું ત્યારબાદ વાત કરીએ દેવની તો દેવ એ બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવે છે બ્રહ્માંડની રચના એ દેવ દ્વારા થઈ હતી અને તેમને ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેઓ દેવ નામના દેવની પણ આરાધના કરતા હતા પુષણદેવ એ તેમના પશુપાલકોના આરાધ્ય દેવ હતા આથી વિચરતા લોકોના જીવનમાં તેમનું અનેરું સ્થાન હતું કેમકે તેઓ પશુપાલકો હતા તો પુષણદેવ નામના દેવતાની તેઓ પૂજા કરતા હતા આ ઉપરાંત સોમદેવની સોમદેવની ઉપાસના કરતા હતા સોમદેવ એટલે કે ચંદ્ર ભગવાન ચંદ્રની ઉપાસના સોમરસનું પાન એ તેમનું સાંસ્કૃતિક લક્ષણ હતું હવે ઋગ્વેદની અંદર તમામ દેવતાઓનું આવાહન કરવાના સુખતો આપવામાં આવ્યા છે કે આ યજ્ઞોની અંદર બલિ પૂજાવિધિ અને યજ્ઞનું કાર્ય એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હતું અને મોટા ભાગે પ્રજાની ઉત્પત્તિ પશુધનમાં વૃદ્ધિ અને લાંબા આયુષ્યનું દાન દક્ષિણા તરીકે ભેટ સોગાદો આપવામાં આવતી હતી કે લાંબુ આયુષ્ય મેળવવા માટે પોતાના પશુઓમાં વૃદ્ધિ મેળવવા માટે બ્રાહ્મણોને ભેટ સોગાદ આપવામાં આવતી હતી અને આ બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ અને યજ્ઞનું કાર્ય કરવામાં આવતું હતું કે જેના બદલામાં તેઓ લોકો પાસેથી ભેટ સોગાદો લેતા હતા તો આમ એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આટલો બધો ધાર્મિક વિધિઓ હોવા છતાં પણ વૈદિક યુગ દરમિયાન ક્યાંય પણ મૂર્તિ પૂજા કે મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી વૈદિક યુગ દરમિયાન આપણને પૂજા અર્ચના અને ધર્મ વિશેની માહિતી તો મળે છે પણ મૂર્તિ પૂજા અને મંદિર આ બેમાંથી કોઈનો પણ ઉલ્લેખ એ આપણને ઋગ્વેદ દરમિયાન જોવા મળ્યો નથી હવે આ સમય દરમિયાનની અર્થવ્યવસ્થા જોઈએ તો ઋગ્વેદના જે લોકો છે આર્યો એ પશુપાલક હતા તો આથી દૂધ માંસ અને ચામડું મેળવવા માટે તેઓ ગાય અને ઘોડા ઘેટા બકરા આવા મહત્વપૂર્ણ પશુઓને પાલન કરતા હતા અને ગો શબ્દમાંથી અનેક શબ્દોનો ઉદ્ભવ થયો હતો ગો કે જે ગાય માટે ઉદ્ભવ કરવામાં આવતો હવે ગો શબ્દમાંથી અહીંયા આગળ શબ્દ ઉદ્ભવ્યો ગોમત ગોમત શબ્દનો અર્થ થાય છે ધનવાન વ્યક્તિ હવે મિત્રો તે સમયમાં ગાય જે હતી આ ગાય એ તેમના માટે દરેક વસ્તુ તેમનું સર્વસ્વ એ ગાયોમાં વસેલું હતું તેમના માટે હવે કોઈ બે વ્યક્તિ હોય તો બે વ્યક્તિમાંથી હું કોઈને અમીર કે ગરીબ કઈ રીતે કહી શકું કે જેના પાસે ગાયોનું ધણ વધારે હોય તે અમીર વ્યક્તિ અને જેમના પાસે ઓછી ગાયો હોય તે ગરીબ વ્યક્તિ આ રીતે તેમની અર્થવ્યવસ્થા ચાલતી હતી તેમની અર્થવ્યવસ્થામાં અમીર એટલે કે જેના પાસે ખૂબ જ ગાયો હોય ધનવાન વ્યક્તિને કહેવાતું હતું ગોમત ગોમત એટલે કે જેના પાસે વધારે ગાયો હોય તે બીજો એક શબ્દ જોઈએ આપણે તો ગો પરથી એક તો શબ્દ આપણે જોયો ગોમત કે જેના પાસે ખૂબ જ ગાયો હોય એટલે ગોમત એટલે કે ધનવાન વ્યક્તિ કે જેના પાસે ખૂબ જ ગાયો હોય આ ઉપરાંત એક શબ્દ હતો દુહિતા દુહિતા એ ધનવાન લોકોની પુત્રીને કહેવામાં આવતું હતું કે જેનો અર્થ થાય છે ગાયનું દૂધ દોવે તે જે પુત્રી ગાયનું દૂધ દોવે તેને કહેવામાં આવતું હતું દુહિતા ઘણી વખત ગુજરાતી ભાષામાં

તો ગવેષણા શબ્દનો પ્રયોગ શું છે ગાયોની શોધ કરવી કે જે તેમના યુદ્ધ માટે કે ગાયોની શોધમાં યુદ્ધ કરવું તેનો અર્થ થાય છે તે અર્થ થાય છે ગવેષણાનો તો આમ પશુઓની સંખ્યામાં વૃદ્ધિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવતી અને યુદ્ધો કરવામાં આવતા તો તેમની અર્થવ્યવસ્થા એ મુખ્યત્વે કોના સાથે સંકળાયેલી હતી ગાય સાથે એટલે કે પશુપાલન સાથે તે દરમિયાન કૃષિપ્રધાન અર્થવ્યવસ્થા પણ મુખ્ય જણાતી હતી પરંતુ આપણને ખેતીના પુરાતત્વીય પ્રમાણો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે ઋગ્વેદ સમયના પુરાતત્વીય પ્રમાણો ખેતી વિશે ખૂબ જ ઓછા જોવા મળ્યા છે તેમ છતાં પણ ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા એ મુખ્ય જણાય છે તો આપણે ઋગ્વેદની વાતને સ્વીકારી લઈશું અહીંયા આગળ અને આ ઉપરાંત તેમના જીવનમાં જવનો ખોરાક એ મુખ્યત્વે જોવા મળે છે જવની ખેતીનો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે તો મોટાભાગે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો અભાવ જણાય છે અને પશુપાલન એ તેમનું મુખ્ય કાર્ય દેખાય છે પરંતુ આ ઉપરાંત શિકાર સુથારી કામ વણાટકામ ધાતુઓને ગાળવાનું આવા કાર્યો પણ જાણીતા હતા અને તેની અદલાબદલી કરી એટલે કે વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ તેમણે ઊભું કર્યું હતું કે કોઈ સુથારી કામ એ પોતાનું કામ જે કર્યું હોય એ વણાટકામ કરનારને આપીને વસ્ત્ર ખરીદશે જે આપણે બાર્ટર સિસ્ટમ કહીએ છીએ તે તે સમયમાં જોવા મળતી હતી અને ગાયનું વિનિમય જે છે તે સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું કે રાજન્ય બ્રાહ્મણ પુરોહિતોને ગાય અને ઘોડાની ભેટ આપતા હતા તેવો ઉલ્લેખ પણ આપણને જોવા મળ્યો છે ઋગ્વેદમાં અને આ જે ભેટ છે તે વિશિષ્ટ અનુષ્ઠાનો દરમિયાન આપવામાં આવતી હતી રાજાએ કોઈ યજ્ઞ કરાવ્યો હોય કોઈ અનુષ્ઠાન કરાવ્યું હોય તો તે સમયે તેઓ બ્રાહ્મણ અને પુરોહિતોને ગાય અને ઘોડાની ભેટ આપતા હતા તો આમ આજે આપણે જે ઋગ્વેદિન કાળની વાત કરી તેની અર્થવ્યવસ્થાઓ તેની રાજકીય વ્યવસ્થાઓ તેની પારિવારિક વ્યવસ્થાઓ રીત રિવાજોની વાત કરી તો આ જે લોકો આર્યો એ ઉત્તર પશ્ચિમ સરહદ પરથી ભારતમાં આવ્યા અને ભારતની સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાને સાબિત કરી કે યુરેશિયાથી આવનાર આ પશુપાલકો એ ભારતમાં પ્રવેશીને સપ્ત સિંધુ પ્રદેશમાં ફેલાયા અને અહીંયા આવીને આર્ય સંસ્કૃતિનો ઉદય કર્યો તો આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરી આર્ય સંસ્કૃતિ વિશે ઋગ્વેદ વિશે હવે આગળના વિડીયોની અંદર આપણે બાકીના વેદો એટલે કે યજુર્વેદ અથર્વવેદ સામવેદ તેના ઉપનિષદો તેના બ્રાહ્મણ ગ્રંથો અને તે સમયના લોકોની વાત કરીશું કારણ કે અત્યારે આપણે જે વાત કરી તે છે ઋગ્વેદિક કાળના લોકોની અને વૈદિક યુગની અંદર ઋગ્વૈદિક કાળની વ્યવસ્થા અને ઉત્તર વૈદિક કાળની વ્યવસ્થામાં ખૂબ જ ડિફરન્સ જોવા મળે છે તો આ બંને કાળ વચ્ચેના તફાવતની પણ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આવા જ વિડિયો આગળ પણ જોવા માટે વેક્ટર એજ્યુકેટર સાથે જોડાઈ રહો અને આ વિડિયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વેક્ટર એજ્યુકેટર સાથે જોડાઈ રહો થેન્ક યુ